તો હે ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ, કેમ છે બધાને? મજામાં ને? તો આજનો વ્લોગ આપણે ઘરેથી જ ચાલુ કરી છે. ગેટ જામ થઈ ગયો. તો આજનો વ્લોગ આપણે ઘરેથી ચાલુ કરી છે અને વાતાવરણ જ આવું કંઈક છે, ધુમ્મસ્યું વાતાવરણ. વાદળા નકરા વાદળા જ રહેશે, પણ વરસાદ આવતો જ નથી. કેદું નો રાહ જોશું. લગભગ 10 થી 12 દિવસ થઈ ગયા, પણ વરસાદ જ આવ્યો જ નથી. અને આપણી વેલી સ્ટક થઈ ગઈ છે, ખબર નહીં શું થયું છે. અહીંયાથી અહીંયા સુધી ચડી છે, અહીંયા આવીને સ્ટોપ થઈ ગઈ છે, આગળ વધતી નથી. આ નવા વેલા નીકળે છે એની હાઈટે વધારે છે જો, પણ ખબર નહીં અહીંયાથી અહીંથી આગળ જ નથી વધતી. એમાં કોટો ફૂટો છે, પછીથી આગળ નથી જતી. શું થયું જોવું પડશે, કદાચ ખાતર નાખવું પડશે. અને આ બાજુ બધી લીલુંછમ છે એઝ ઇટ ઇઝ. અને આ પડદો તો એ કાઢી નાખ્યો છે સાફ કરવા માટે. તો એનું વાયર લબડે છે, તો એનું વાયર આ રીતે નીકળી ગયેલું પડ્યું છે, પાછું લગાડવાનું છે. અને નવી વસ્તુ કરવાની છે ફ્રેન્ડ્સ, કે મારી પાસે છે ને બર્ડ હાઉસ છે, જે તમને લોકોને ખબર છે, ઘણી વખત વિડીયોમાં બતાવ્યું છે. આ છે ને આની અંદર બર્ડ જઈ નથી શકતું, એટલે મારે શું કરવાનો વિચાર છે કે આ જે એનો ફ્રન્ટ ભાગ છે ને એ આપણે કાપીને શોર્ટ કરી નાખશું. મીન્સ આ જે આખો એરિયા છે ને ફ્રન્ટનો, જે મારી ફિંગર બ્લિંક કરે છે, એ એરિયા જ આપણે કાપી નાખશું. અને આની અંદર છે ને પ્રોપર આપણે ગાડલીને એવું નાખી દઈશું, કારણ કે આ જે આપણું બર્ડ છે ને એ ગાડલીમાં સરસ મજાનું સૂવે છે. તો વિચાર છે કે એને આમ પ્રોપર પ્રોટેક્શન મળે એવું ફીલ થાય ને, એટલે આનો આપણે પ્રોપર યુઝ કરી. તો મમ્મીએ સરસ મજાની ગાડલી મને બનાવી દીધી છે, એ હું તમને બતાવું નીચે. એની ઉપર એ ગાડલી ઉપર છે ને આપણે ઓલું રાખશી, શું કહેવાય, માઇક્રો ફાઈબર ક્લોથ, એટલે એકદમ સોફ્ટ પોચું થઈ ગઈ. અને બર્ડ આપને બોલાવે છે કે અહીં આવો, આવું છું આવું છું, જઈ રહ્યું. નાઈ ભાઈને ફ્રેશ છે એકદમ, નવડાવ્યું અત્યારે, કારણ કે એના માટે એક સ્પેશિયલ પ્રોડક્ટ આવી છે. જો આપણું બર્ડ કેવું સરસ થઈ ગયું, નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું. જો એના પીળા ફરે આવતા જાય છે, આ બધે પીળા કલરના છે ને, સરસ મજાનું. આજે ખુશ છે એકદમ, નવડાવ્યું ને એટલે. તો આ એની પ્રોડક્ટ છે નવી, આ છે બર્ડનો કેવો સ્પ્રે કહેવાય, ડ્રાય સ્પ્રે આવી રહ્યું, ડ્રાય બાથ. એટલે આના આનાથી શું કરવાનું, આમ બર્ડ ઉપર સ્પ્રે છાંટી દેવાનો, એટલે ઓટોમેટિક બર્ડ છે ને એ સાફ થઈ જાય પ્રોપર. અત્યારે એના જો ફર કેવા ચમકે છે, ફેધર એકદમ નીટ એન્ડ ક્લીન ફેધર થઈ ગયા છે, એકદમ ક્લિયર. અને એની મજા આવે છે, ક્લીન થઈ ગયું ને તો સોફ્ટ સોફ્ટ એકદમ થઈ ગયું. અને બીજા નંબરમાં બધો કચરો નીકળી ગયો. એકદમ મસ્ત મજાનું ખાય છે, આ શું છે, કાબુલી ચણા, ચણા ખાધા. અને જો પ્રોપર ફોતરા કાઢીને ખાય, એના ફોતરા કાઢી નાખે, ઉપરનું જે પળ હોય ને કાઢી નાખે ને પછી ખાય. હમણાં અવાજ કરીને બોલાવતું તું મને. તો આ પ્રોડક્ટ છે સરસ મજાની છે, કોઈ પાસે બર્ડ હોય તો ટ્રાય કરજો. ખાલી બર્ડ માટેનું છે આ રીતનું, પેટ લાઈફ કંપનીનું છે, આ સ્પેશિયલી ફોર બર્ડ છે. અને રોઝ સ્મેલ છે આની, એટલે બર્ડ તમે આમ પાસે રાખો ને તો સ્મેલ ન હોય. અને બીજી આ પ્રોડક્ટ છે જે મેં તમને પહેલાંય બતાવી છે, કે બર્ડનું જે ચરક હોય ને એની સ્મેલ ન આવે, તે એના માટેનું છે. હા, આની અંદર નહીં જઈ, તો આને બહાર જ રાખીને કંઈક સેટિંગ કરવું જોઈશે, તો અહીંયાથી પિંજરું ખોલીને કંઈક કરવું જોઈશે, તો જ આ અંદર જશે. કારણ કે અંદર જાય એવી જગ્યા છે જ નહીં, કારણ કે આનું મોઢું એકદમ નાનું છે. તો આમાંથી મારે નાખવું હોય ને તો પોસિબલ જ નથી કે આ હાઉસ આની અંદર નાખી શકું, એટલે મારે બીજો જ જુગાડ કરવો જોઈશે કંઈક. તો કાંઈ વાંધો નહીં, આનું મોઢું આપણે તોડી નાખશી. હું તમને કહેતો હતો ને આ ભાગ અહીંયાથી આમ કટિંગ કરી નાખશી. અને એની ગાડલી છે હું તમને બતાવું, અંદર દોડા ખાઈ લીધા છે, અંદર એના રમકડા છે ને. આ સીડી એક એક્સ્ટ્રા ફિટ કરી છે, આપણે જેવા જૂના બર્ડનું પિંજરું હતું ને એમાંથી આ સીડી કાઢી છે. તો આ સીડી એને ચડવા માટે આસાની થશે, તો આપણે હવે એના અંદર મૂકી જ છે, એટલે જોઈ લે સીડીમાં ચડે છે કે ન ચડતું. એ પહેલાં હું 5-1 મિનિટ એને મારી પાસે રાખીશ, કારણ કે બસ જવાનો સમય થઈ ગયો છે. તો એને 2 મિનિટ એને મારી પાસે રાખો, એટલે એને મજા આવે. જો ખાવાનું મૂકી દીધું મારી પાસે એવું સીધું, એટલે એને મજા આવે. જો ધીરે ધીરે હાથમાં ચડી જશે, હાલો ચડી જાઓ, એ નથી ખાવાનું, ચડી જવાનું, હમ ચડી જાઓ, જોયું મેળ આવી ગયું. એક ટ્રેનિંગ આપી છે એ હું તમને હમણાં કરીને બતાવું, એ પહેલા તમને ગાડલી બતાવી દઉં. જાવી ગાડલી છે, સોફ્ટ ગાડલી. આ ગાડલીમાં એ મસ્ત મજાનું સૂવે છે, એટલે વિચાર છે કે એની અંદર એનું પ્રોપર બેડ બનાવી દઉં, તો એવું કંઈક કરશે મસ્ત મજાનું. અને જા અહીંયા મસ્ત બેસી ગયું મારી પાસે, સૌથી વધારે ને મારી પાસે ગમે. જો કેવું રમે છે એ, આમ આપણે કિસ કરે બધી, એને ગમે ને એટલે એન્જોય કરે મારી પાસે વધારે, મજા આવે.
તો એને એક ટ્રેનિંગ આપી છે હું તમને બતાવું જો એને ટ્રેનિંગ આપી છે હાથમાં આવી જવાની હવે આવશે મારી પાસે જો ઉડીને તો ચલો 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 મેંગો ભાઈ ચલો વન વેરી ગુડ જોયું આટલી ટ્રેનિંગ આપી કે ગમે આવે ત્યાંથી મારી પાસે આવી જાય તો એના કલર જો કેટલા મસ્ત આવ્યા છે અને તમે વિડીયોમાં તો હજી જજ ન કરી શકો કારણ કે લાઇટિંગ પ્રોપર નથી આમ યલો રેડ ને બ્લુ ને એવા કલર આવે છે ધીરે ધીરે કારણ કે બસ હવે એ મોટું થતું જાય છે પાંચ છ મહિનાનું થશે ને પછી બહુ સરસ મજાનો કલર આવી જશે એનો મેં તમને વિડીયોમાં બતાવ્યું છે છતાંય જેને ન જોયું હોય તો જો આ વિડીયોમાં આ ફોટો અસલ આવું જ બર્ડ થઈ જશે જો રમે છે મારી પાસે હોય એટલે એ મસ્ત મજાનું હેપી થઈ જાય ને હજુ અહીંયા બેસે છે અહીંયા રમશે એ લોકો પહેલાં સેટીમાં જાતું જ નહીં હવે આ થેલી ને એવું બધું હોય ને એમાં અંદર છુપાઈ જાય જો અહીંયા જશે આપણા મિસારો કરે એટલે એ બાજુ આવશે બાકી પહેલાં સેટીમાં આવતું જ નહીં સેટીમાં જેવું આવે ને ગભરાઈ જતું હવે એને આવું સોફ્ટ વસ્તુ બધી ગમે છે એટલે એ સોફ્ટ વસ્તુમાં જાય છે બસ અહીંયા રાખું તો અહીંયા એને રહીમાં રાખે હા હા એને રમવું છે એની હવે આ ફેવરેટ જગ્યા થઈ ગઈ છે એટલે મજા આવે છે બાજરો ખાય છે જો અહીંયા અહીંયા અંધારું હોય ને એટલે અહીંયા જવું ગમે આવી રમત કરે છે ચલો 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 મારે લેટ થાય ચલો પછી રમાડીશ આવીને તો ચલો ફાઇનલી ઓલું આ જે છે એ હું લેતો જાઉં છું ક્લાસે અને અહીંયા કટિંગ કરીને તમને બતાવીશ કેવી રીતે કટિંગ કરું છું અને ડીસા બજારમાં વસ્તુ લેવા માટે ગઈ છે તો આવશે થોડીક વાર લાગી જશે તો ત્યાં સુધી બહાર નથી રાખવું કારણ કે મમ્મી બહાર ગયા છે તો અત્યારે બહાર રાખવું સેફ નથી તો અત્યારે ફટાફટ આપણે એને પિંજરા મૂકીને પછી ક્લાસે જઈને સીધા મળીએ ચલો બડી ભાઈ ટાટા કરી દો ટાટા તો ફાઇનલી ક્લાસે પહોંચી ગયો છો અને બધા સ્ટુડન્ટ મારી પહેલાં આવી ગયા છે અને આજે તો મનસ્વીબેન કંઈક ડ્રોઈંગ લઈને આવ્યા છે ઓહો નારું તો ગોકુ નામ છે ગોકુ વાહ મેં કેવું મસ્ત પેન્ટિંગ કર્યું છે લોનલીનેસ આ મોર પછી ત્રણ ટોટલ ત્રણ ડ્રોઈંગ દેખાડવા માટે લઈ આવ્યા છે કેવા ડ્રોઈંગ છે કમેન્ટ કરજો આ બાજુ તુલસી ટીચર પોતાના ગીતની પ્રિપેરેશન સ્ટાર્ટ કરશે સોંગ ગોતે છે ફોનમાં ક્યુ સોંગ કરશે આજે અને ઓલી બાજુ બધા સ્ટુડન્ટ આવી ગયા છે એક દીપભાઈ હજી આવ્યા નથી એ સોમવારથી આવવાના છે હે હા તો દીપભાઈ સોમવારથી કદાચ આવશે અને બાકી એઝ ઇટ ઇઝ છે ક્લાસની અંદર વાતાવરણ અને આજે પણ એ ગીટાર રિપેર કરવા આવ્યું છે તમને બતાવું આ ગીટાર છે ઓલરેડી રિપેર કરી નાખ્યું છે આથી ક્રેક થઈ ગયું હતું એટલે આ સીલ કરી દીધું છે આપણે આને ઘસી અને આની ઉપર નવી સ્ટ્રિંગ ચડાવવાની છે તો નવી સ્ટ્રિંગ મારી પાસે આ બોક્સની અંદર છે એમેઝોનના એ એમાં ચડાવીશ ત્યારે હું તમને બતાવીશ અને આ છે કટિંગ મશીનની બ્લેડ કટિંગ મશીન એની બ્લેડ આ બ્લેડ છે એ આપણે મારી પાસે જે આ મિની ડ્રીલ છે ને એમાં ચડાવીશ અને પછી આમાં બારી અને દરવાજો મોટો બધો કરીશ એટલે આપણું બર્ડ આરામથી અંદર જઈ શકે તો આ બે કામ કટિંગ કરવાના છે મજૂરી કામ તો હું તમને બતાવીશ કેવી રીતે થશે બાકી ફટાફટ બધાને લેસન આપી દઈએ કારણ કે ટાઈમ આપણી પાસે અત્યારે છે જ નહીં અને બધાને જાજુ બધું લેસન દેવાનું છે કારણ કે આજે ફ્રાઈડે છે તો બે દિવસ રજા હોય સેટરડે સન્ડે એટલે આરામથી પ્રેક્ટિસ કરી શકે તો ઘણા લોકોની કમેન્ટ આવે છે કે તમારા ક્લાસ ક્યાં છે તો આપણા ક્લાસ ગોંડલની અંદર રાજકોટ જિલ્લાની અંદર ગોંડલ ગામ છે એની અંદર જેલ ચોક હિમાલય સોડાની ઉપર અને એક્ઝેટ સામે છે અક્ષર ક્લાસીસ આપણા ક્લાસ છે એની સામે એક્ઝેટ અક્ષર ક્લાસીસ છે એની એક્ઝેટ સામે કાટખૂણાની દુકાન છે નીચે હિમાલય સોડા છે તો આ આપણા ક્લાસનું એડ્રેસ છે જેલ ચોક હિમાલય સોડાની ઉપર અને અક્ષર ક્લાસીસની સામે અને વાતાવરણ કંઈક જો આવું છે વાદળ છાયું પણ વરસાદ આવતો નથી કેદુની રાહ જોઉં છું વરસાદ આવી જાવે કાયલા આવતો જ નથી તો ચલો ફાઇનલી બધાને લેસન દઈ દો પછી આગળ વિડીયોમાં જે કરવાનું છે તમને બતાવીશ બર્ડ હાઉસ બનાવવાનું છે એ કરવાનું છે અને ગિટાર કરવાનું છે તો આ બે વસ્તુ કરવાની છે ફટાફટ કરી નાખીએ આપણે તો ચલો ફટાફટ બધાને લેસન દઈ દઉં અને એક ઇન્વિટેશન આવ્યું છે હેન્ડમેડ રાખડીનું એક્ઝિબિશન છે તો ત્યાં પણ જવાનું છે કાલે તો એનો સ્પેશિયલ વ્લોગ આપણે બનાવવાનો છે રક્ષાબંધન સ્પેશિયલ તો ચલો ફટાફટ આપણે બધાને લેસન દઈ દઈએ આગળ જે પણ કંઈ કરીશું વિડીયોમાં તમને બતાવીશ તો અત્યારે ભાગ્યા છે સાંજના 8 અને અત્યારે સમય થઈ ગયો છે આપણા ગિટારને રિપેર કરવાનો તો આ ગિટાર છે એમાં આપણે સ્ટ્રિંગ બદલાવવાની છે જે મેં તમને આગળ વાત કરી હતી તો આ કેપ્સ કંપનીની સ્ટ્રિંગ્સ છે મારી પાસે બેસ્ટ સ્ટ્રિંગ આવે ગિટારની અંદર સારામાં સારી આપણે બજેટમાં અને સારામાં સારી આ સેટ આવશે 450 રૂપિયાનો અને એની અંદર આવી રીતે કવરમાં જ સ્ટ્રિંગ આવે એટલે હેવી ક્વોલિટીની આવે જલ્દી ખરાબ નથી થતી લોંગ ટાઈમ સુધી વ્યવસ્થિત ચાલે છે
તો આ ગિટારમાં બસ હવે આપણે એ જ કરવાનું છે. અહીંયાથી મેં ક્લીન કરી નાખ્યું છે બધું એજીસ, હવે બસ આને ફિટ કરવાની વાર છે. ફિટ થઈ જાય એટલે મસ્ત મજાનું ગિટાર આપણું પહેલાં જેવું ચાલુ. તો આ છે એક બીજા વ્યક્તિનું છે, આપણી પાસે રિપેર કરવા આવ્યું છે. તો આ જે આ બધું ક્રેક થઈ ગયું હતું ને એ આપણે રિપેર કર્યું છે, એમાં આપણે લાપી ભરી છે અને એનું કેમિકલ નાખીને પેક કરેલું છે. અહીંયાથી વધારે આગળ ન ફાટે અને આ જે ગિટાર છે પ્રોપર વાગે. તો ચલો ફટાફટ હવે આમાં હું સ્ટ્રિંગ ફિટ કરી લઉં, એવું તમને વિડીયોમાં બતાવું કઈ રીતે સ્ટ્રિંગ ફિટ થાય છે. તો પછી આપણે જોઈએ કે આગળ શું કરીશું. ફાઇનલી કોટનું ગિટાર કમ્પ્લીટ થઈ ગયું છે. કંપનીનું નામ છે કોટ અને નામચીન કંપની છે ગિટારમાં. પણ ગિટાર જો તો સાવ બેકાર આવે છે. આ હું સજેસ્ટ જ ન કરું કે આ ગિટાર તમે લ્યો. બાકી કમ્પ્લીટ ક્લીન કરી દીધું છે. આપણે બે ત્રણ દિવસ પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું કે આ ગિટારની કેવી હાલત હતી. અત્યારે જો કમ્પ્લીટ અને સાંધો આપણે જોઈન્ટ કરી દીધો છે. કમ્પ્લીટ નવા જેવું થઈ ગયું છે અને સાઉન્ડ એ પરફેક્ટ થઈ ગયો છે આ ગિટારનો. તો કોઈ પણ ટાઈપના ગિટારના ઓપરેશન હોય અહીંયા થઈ જાય, બરાબર ને? બરાબર. તો ચલો હવે ફાઇનલી આપણું જે બર્ડ હાઉસ છે એ કરવાનું છે, પણ એ થોડીક વાર રહીને કરશું. કેમ કરવાનું છે એ તો મેં તમને બતાવ્યું છે, પણ અત્યારે ઓનલાઈન ક્લાસ છે એટલે પહેલાં બધાને લેસન દઈ દઉં અને પછી આગળ આપણું બર્ડ હાઉસ છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો એ તમને વિડીયોમાં બતાવશે કેમ કમ્પ્લીટ કરું છું. તો ફાઇનલી મેં ટ્રાય કરી કે આપણું જે ઓલું ચકલી ઘર છે ને એને કાપવાની, પણ પ્રોબ્લેમ એ થયું કે આની અંદર છે ને કટ ન લાગી, આ બ્લેડ કામ ન કરી. તો એ બ્લેડમાં છે ને પાવર એટલો નહોતો, મીન્સ આની જે મોટર છે ને એમાં પાવર નથી કે આટલી જાડી શીટ કટ કરી શકે. તો એક્સપિરિયન્સ થઈ ગયો એક વસ્તુનો કે ભાઈ આ નહીં ચાલે, આ કટિંગ નથી થતું, આ ઉપરથી કાપવું હોય તો કટિંગ થઈ જશે, આ નથી થતું તો ઉપરથી કાપવાનો કોઈ મતલબ નથી, મારે તો આનું મોઢું કાપવું હતું. તો કોઈ વાંધો નહીં, એમેઝોનમાં એક એનું તૈયાર બેડ મળે છે તો આપણે એ જ મગાવી લઈશું આજે જ. તો બસ આ વિડીયો એન્ડ કરીશ ને ત્યાં સુધીમાં હું મગાવી લઈશ એટલે એનું કામ થઈ જાય. હું તમને લાઈવ જ બતાવું કે કેવું છે. તો આ છે આપણો ફોન સેમસંગ વાળો, ઓલો તો હજી કેદી આવશે અને એમેઝોનમાં કાર્ટમાં જ છે. મેં સેવ કરીને જ રાખ્યું કે ન હાલે તો આપણે યુઝ કરી શકીએ. તો આવું કંઈક બર્ડ હાઉસ છે, આવું આપણે અત્યારે મગાવી લઈએ છીએ. એ છે ને બેસે છે ને તો હજી નાનું બચ્યું છે ને તો જોલવું હોય ને તો પડી જાય છે, એટલે વળી લાગી જાય તો એટલે એ બીકના લીધે આપણે છે ને એને પ્રોપર એને બેડ જ આપી દે. અને એમાં મસ્ત સૂવે છે કારણ કે મેં સેટી ઉપર સુવડાવ્યું ને કાલે, સરસ મજાનું સૂવે છે. વિડીયો દિશા એક વિડીયો ક્લિપ બનાવી છે, હું તમને બતાવું વિડીયોમાં. જો તો આ રીતે બર્ડ છે એ સૂવે છે ને ચુંદડીથી રમત કરે છે, આ રીતે આડું પડીને સૂવું પછી આ રીતે થોડીક વાર રમે સેટી ઉપર પાછું ચુંદરી નીચે જશે દીવાલમાં કંઈક 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 નખરા પહેરા બધું વાની ઉપર ચડે છે. ખૂણામાં જ જવું જો જો હું ઈ શું કરે ને. તો આવી રીતે છે ને એ સરસ મજાનું રમે છે, મીન્સ સેટી ઉપર. સુવાનો વિડીયો નહોતો તો સોરી એના માટે, પણ હું બનાવીશ, સુઈ જશે ને તો હું એનો વિડીયો બનાવીશ, તમને બતાવીશ વિડીયોમાં. કદાચ ફોટો હોય તો હું આ વિડીયોની અંદર શેર કરી દઈશ. મારે જવું પડશે જરાક ઘરે જઈને ફોનમાં, કારણ કે દિશાના ફોનમાં છે તો ઘરે જઈને હું તમને બતાવીશ. જો ફોટો હોય ને સુઈ જાય એવો બેડમાં એમાં સુઈ જાય સરસ મજાનું ટેકો દઈને, આપણે કેમ માણસ આમ ટેકો દઈને સુઈ જાય એમ સુઈ જાય, તો એને બેડમાં વધારે મજા આવે. આપણે બેડ મગાવી લઈએ છીએ અત્યારે. તો ચલો ફાઇનલી આ વિડીયોમાં આટલું જ હતું, હવે સીધા મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ એન્ડ ટેક કેર. અને જે રક્ષાબંધનની રાખડીનું એક્ઝિબિશન છે એનો સ્પેશિયલ બ્લોગ આવશે, જે મેં તમને કીધું કે ઇન્વિટેશન મળ્યું છે આપણને સ્પેશિયલ. તો ત્યાં જઈને તમને બતાવીશ કે કઈ કઈ ટાઈપની રાખડી છે, એની શું પ્રાઇસ છે ને શું રેન્જ છે. કદાચ હું જઈશ, કદાચ દિશા જશે, અમે બેમાંથી એક જાશી, પણ તમને એ સ્પેશિયલ વિડીયો મળશે જ. તો ચલો મળીએ સીધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ એન્ડ ટેક કેર.